યાદ છે તમને, હિન્દુસ્તાન અને પાકિસ્તાનનું જયારે વિભાજન થયું એ વખતે પાકિસ્તાનમાં એક જૈનાચાર્ય ચોમાસુ હતા. કોણ હતા? આચાર્ય વલ્લભસુરીશ્વરજી મહારાજ. એ વલ્લભસુરી મહારાજને જવાહરલાલ નેહરુએ મેસેજ મોકલ્યો, હું તમને લેવા માટે પ્લેન મોકલું છું, તમે પાછા ઇન્ડિયા આવી જાઓ. લાહોરમાં તમે ચોમાસુ છો સાહેબ, ગુજરાન વાલા હવે પાકિસ્તાનમાં ચાલ્યો ગયું છે, મારો અને કાપો સિવાય ત્યાં કઈ નથી ચાલતું, પ્લીઝ મારા સાહેબ આવી જાઓ. પણ શું વલ્લભસુરી મહારાજ હતા, પંજાબ દેશો ધારક હતા પણ મૂળ વડોદરાના હતા, ગુજરાતી. આપણા ગુજરાતના એ મહાપુરુષે પંજાબ આખી જિંદગી પંજાબની પાછળ કાઢી. આજે પણ પંજાબીઓ આત્મારામજી મહારાજ અને વલ્લભસુરી મહારાજને ભગવાન માને છે. અને એ વલ્લભસુરી મહારાજે જવાહરલાલ નેહરુને કેવડાવ્યું, મારો એક પણ જૈનનો બચ્ચો જ્યાં સુધી પાકિસ્તાનમાં છે ત્યાં સુધી વલ્લભસુરી ભારતમાં નહીં આવે. આ જૈન સંઘ છે, સંઘને મૂકીને આચાર્ય જો એકલો આવી જાય તો જૈન સંઘ લાજે. મહાવીરના દૂધ પીધા છે, આત્મારામજી મહારાજના ધાવણ થયા છે, એમને આ વંશને ઉજાડવાનો મોકો આવ્યો. સમુદ્ર સુરી, ઇન્દ્રદિન સુરી જેવા આચાર્યોની સાથે ચોમાસુ ચાલુ હતું, 250 જણા ઉપાશ્રયમાં રહેતા હતા. આ પાણીના પૂર આવ્યા ત્યારે આ શાંતિનાથના યુવાનોને એટલા લાખ લાખ ધન્યવાદ આપો છો. આ યુવાનો અમને કહી ગયા કે મારા સાહેબ તમે કયો તો રાતના અમે અહીંયા સુઈ જઈએ. મેં કીધું અમને કઈ વાંધો નથી, પણ અમને કોઈ ચિંતા પણ નથી, કારણ કે આખા નવસારીમાં સૌથી વધારે સેફ તો અમે છીએ. હા, ફર્સ્ટ ફ્લોર સુધી પાણી આવે ખરા, તમારી દુકાનમાં આવે, તમારા ગોડાઉનમાં આવે, તમારા ઘરની અંદર આવે, તમારા બિલ્ડિંગમાં આવે, અમારા પહેલે માળે સુધી હજી સુધી પાણી નથી આવ્યા. જાનના જોખમે આ બાજુ શાંતિનાથ ને આ બાજુ સમર્પણ, આ બે બિલ્ડિંગના શ્રાવક શ્રાવિકાઓએ આટલા આટલા પાણીમાં ચાલી, હા, કનૈયાને જેમ ટોપલામાં જમુના પાર કરાવે એમ આ જમુનાને પાર કરી એ લોકો અમને ગોચરી અને પાણી હોરાવી જતા હતા. મેં પરમ દિવસના પ્રવચનમાં કીધું તું, 45 વર્ષના બધા ચોમાસા ભૂલાઈ જશે પણ નહીં ભૂલાય નવસાર. આપણે નીકળીએ ત્યારે એક પુસ્તક બહાર પાડીએ, નહીં ભૂલાય નવસાર, અને એના ટાઈટલ ઉપર નાવ તરતી હશે, પૂર વહેતા હશે, હા તો જ નહીં ભૂલાય, બાકી તો બધું ઘણું ભૂલાય. શું કમાલ હતી આચાર્યોની, એમણે કહી દીધું હું નહીં આવું. 250 શ્રાવકો ચોમાસામાં ઉપાશ્રયમાં, પર્યુષણ આવ્યા. પર્યુષણના ત્રીજા દિવસે અચાનક બોમ્બ ફૂટ્યો, ફૂટેલો બોમ્બ સમુદ્ર સુરીના પગ પાસે પડ્યો, બચી ગયા. ત્રણ બોમ્બ પડ્યા, બચી ગયા. અને પર્યુષણ પત્યા, થોડીક શાંતતા થઈ. વલ્લભસુરી મહારાજ જૈનાચાર્યોની સંમતિથી પાકિસ્તાનથી નીકળ્યા એ પહેલા યાદ આવ્યું, અમે તો નીકળી જશું, મૂર્તિઓને ઉઠાવી લીધી, પણ ગ્રંથો એટલા બધા હતા, એટલા બધા કે એને લઈ જવા એમ નતા. રાતોરાત સાધુઓએ બધા ગ્રંથોને ચાની પેટીમાં પેક કર્યા,